અમરેલી જિલ્લા ભાજપ વેપારી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા અમરેલીના વેપારી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો લીલીયા રોડ પર આવેલા દાદા ભગવાન ખાતે આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત 2024 સંકલ્પ પત્ર મોદીની ગેરંટી અંતર્ગત અમરેલીના વેપારીઓ તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું. કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરિયા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ સહિતના હોદ્દેદારો અને ભાજપના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા. આ ઉપરાંત અમરેલીના વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા. હમણાં જ અમારા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ વાત કરી કે ભારત દેશ છે એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. સાહેબ, 98 કરોડ મતદારો છે. અમેરિકા અને યુરોપના કન્ટ્રીને ભેગા કરો ને તો એટલા ન થાય. આ એટલા મતદારોની સાહેબ ચૂંટણી છે. આપણે બધા જાણીએ છીએ ગુજરાતના ધનોત્રા પુત્ર જેણે 2002 થી એમની યાત્રા શરૂ કરી હતી અને 2014 સુધી એમણે ગુજરાતને નેતૃત્વ આપ્યું, ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું, ગુજરાતને ગતિશીલ બનાવ્યું. અને ત્યારબાદ 2014 થી 2024 સુધી સાહેબ એણે ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ભારતની સાખ વધારી છે. સાહેબ, આજે દરેક ભારતીય માથું ઊંચું રાખીને ચાલી શકે એવો એણે ડંકો વગાડ્યો છે. એવા ગુજરાતના ધનોતા પુત્ર અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત, 2 ટર્મ તેમની પૂરી થઈ છે, સતત ત્રીજી વખત 400+ ભારતીય જનતા પાર્ટીએ નિર્ધાર કર્યો છે. 400+ ના અમને તમને કારણ કહું, ઘણી વાર લોકોને થતું હોય કે 400+ શું કરવા. આમ જોવો તો ભારતીય જનતા પાર્ટી 370 નો ટાર્ગેટ રાખે છે અને બીજા એનડીએના જે સાથી પક્ષો છે એ સાથે મળીને 400 ઉપરાંતની સીટો લાવવાનો લક્ષ્યાંક આપ્યો છે. 370 એટલે ખબર.